કે દરેક સ્ત્રીમાં પરંતુ ઘણી સ્ત્રીઓમાં આ શારીરિક પ્રક્રિયાની અસર તેમની માનસિક પ્રક્રિયા પર થાય છે જે એક સત્ય છે જેનું ધ્યાન રાખવું જરૂર છે જો આવું ફક્ત એટલે કહેવામાં આવે છે કે કેટલાક મંદિરોએ કહ્યું છે કે તે દિવસોમાં મહિલાઓ પ્રવેશી શકતી નથી તો તમારે સમજવું પડશે કે આનો આધાર શું છે આજની સ્ત્રી વિશે ભૂલી જાઓ તેણીની ક્ષમતાઓ શું છે તેણી તેના શરીરની જરૂરિયાતોને કેવી રીતે સંભાળી શકે છે આ એક અલગ વસ્તુ છે હું ઈચ્છું છું કે તમે એક હજાર વર્ષ પહેલાંની પરિસ્થિતિ જુઓ સ્ત્રીઓ માટે સ્વચ્છતાની સુવિધાઓ કેવી ઉપલબ્ધ હતી તે કેવું કામ કરે છે તે જોવું જોઈએ તેથી આ વસ્તુઓમાં સમસ્યાઓ હોઈ શકે છે હે ને આ કારણોસર જ તેમણે કહ્યું હતું અને સૌથી પહેલાં તમારે સમજવું જોઈએ જે સ્તરનું શારીરિક કાર્ય થતું હતું તે દિવસોમાં સામાન્ય સ્ત્રી માટે પંદરથી વીસ લોકો માટે ખોરાક રાંધવો ગાયની સંભાળ લેવી બાળકોની સંભાળ લેવી બધું જ તે કરતી હતી એ મહેનતવાળા શારીરિક કાર્ય હતા તેથી જે સ્ત્રી તેના માસિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેને દરેક વસ્તુથી ત્રણથી ચાર દિવસ માટેની રજા મળતી હતી શું તે ઘણું સારું નથી કારણ કે તે એક એવો સમય છે તે લગભગ સાપની ચામડી ઉતારવા જેવું છે કોઈ સ્ત્રી માટે એક સ્તર પર તે એટલું મોટું નથી પરંતુ લગભગ એવું જ છે તે એ સમય છે જ્યારે તેને સંભાળ અને સંરક્ષણની જરૂર છે કોઈએ તેના માટે રસોઈ બનાવતું જે તેના જીવનમાં ક્યારેય થતું નથી દરરોજ આમ તો તે રાંધે છે એ ત્રણથી ચાર દિવસ માટે કોઈ બીજું રાંધે છે કોઈ તેને જમવાનું પીરસે છે તે એકલી બેસે છે ધ્યાન કરે છે ગીતો ગાય છે પ્રાર્થના કરે છે શું આ વસ્તુઓ કરવાની સારી રીત નથી એને આજની જિંદગીની જેમ ન જુઓ હજારો વર્ષ પહેલાંનું જુઓ જ્યારે આ વસ્તુઓ બનાવવામાં આવી હતી મહિલાઓની રક્ષા કરવાનો આ ખૂબ જ સારો માર્ગ હતો પરંતુ સમય જતા વ્યક્તિઓએ તેને ભેદભાવની પ્રક્રિયા બનાવી દીધી હતી સ્ત્રીઓએ અહીં કે ત્યાં ન જવું જોઈએ તેમાંની કેટલીક બાબતો માત્ર અજ્ઞાનતાને કારણે થઈ છે તેનું અધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે જો મારી માતાના શરીરમાં માસિક ચક્ર ન હોતે તો હું જન્મતો જ નહીં ઠીક છે હા કે ના આપણો જન્મ એનાથી જ થયો છે જો તે અપવિત્ર છે તો આપણો જન્મ અપવિત્ર છે અને આ સૃષ્ટિ અપવિત્ર છે આ એક મૂર્ખતાની નિશાની છે આ રીતના વિચારવું આ નિયમોનો આધાર શુદ્ધતા અથવા અશુદ્ધિઓ નથી પરંતુ વ્યવહારિક કારણો છે આજે પણ હું હજારો મહિલાઓને મળું છું જેઓ એ સમયે ખૂબ જ હેરાન થાય છે કારણ કે તેઓને ત્યારે પણ કામ પર જવું પડે છે તેઓએ દરેક કામ કરવા પડે છે તેમાંની ઘણી તે દિવસોમાં માત્ર માનસિક સંતુલન જાળવા માટે દવાઓ લેતી હોય છે તેઓ નિશ્ચિત રૂપે આરામની મજા માણશે તેઓ ચોક્કસપણે દરેક કામથી અલગ રહેવાનો આનંદ માણી શકશે પરંતુ તે પવિત્ર અને અપવિત્ર છે તેવું વિચારવું ખૂબ જ જૂનવાણી વિચારથી આવશે જેમાં જીવનની જીવનની કોઈ મૂળભૂત સમજ નથી